ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે ગત રાત્રિના ગ્રામજનો અને ગૌરક્ષા દળના યુવાનો જે ગાયો ભરેલ ટેમ્પાનો પીછો કરતા સિંધિયાપુરા ગામે પહોંચ્યા હતા તેઓ વચ્ચે ઘર્ષણ સાથે ધીંગાણું થયું હતું। સમગ્ર બનાવમાં ગૌરક્ષા દળના જે યુવાનો પહોંચ્યા હતા તે ગાયો ભરેલ ટેમ્પોને બચાવવા ગ્રામજનોએ પથ્થરમારો તેમજ લાકડીઓ લઈ 20 ઉપરાંત ગૌરક્ષા દળના યુવાનો ઉપર હુમલો કર્યો હતો, જેમાં 5-7 જેટલા ગૌરક્ષા દળના યુવાનોને માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો હતો। પોલીસે ગૌરક્ષા દળના યુવાનોની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે ગત રાત્રિના ધીંગાણું સર્જાયું હતું। સમગ્ર બનાવમાં સંખેડાના દેવકુમાર નિમેશભાઈ ભટ્ટ અને ડભોઈ તાલુકાના ગૌરક્ષા દળના યુવાનો સહિત અન્ય યુવકો કતલખાને લઈ જવાતી ગાયોના ટેમ્પાનો પીછો કરતા બાતમી મળી હતી કે તે ગાયો ભરેલ ટેમ્પો ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે લઈ ગયા છે, જે આધારે દેવકુમાર નિમેશભાઈ ભટ્ટ તેમજ અન્ય ગૌરક્ષા દળના 20 ઉપરાંત યુવકો સિંધિયાપુરા ગામે પહોંચ્યા હતા, જ્યાં ગાયો છુપાવવાના ચક્કરમાં ગ્રામજનોએ ગૌરક્ષા દળના યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ગ્રામજનોએ યુવકોને ઘેરાવો કરી ઢોર માર માર્યો હતો, જેમાં દેવ નિમેશકુમાર ભટ્ટ સહિત 5 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તમામને ડભોઈ સારવાર અર્થે લવાયા હતા। જ્યારે ગ્રામજનોએ યુવકોની આશરે 15 બાઇકો અને એક ઇકો ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું। સમગ્ર બનાવ બનતા ડભોઈ પોલીસ સહિત વડોદરા જિલ્લાના પોલીસનો કાફલો સિંધિયાપુરા ગામે ખડકી દેવામાં આવ્યો હતો। મોડી રાત્રે DSP સુધીર દેસાઈ દ્વારા પણ સિંધિયાપુરા ગામની મુલાકાત લેવામાં આવી હતી, જ્યારે ગૌરક્ષા દળના યુવાન દેવ નિમેશ ભટ્ટની ફરિયાદના આધારે 8 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન વધુ નામ બહાર આવવાની સંભાવનાઓ રહેલી છે। ડભોઈ પોસ્ટેના સિંધિયાપુરા ગામ ખાતે અથડામણનો બનાવ બનવા પામેલ છે અને તે સંબંધે ફરિયાદની પ્રક્રિયા કરવામાં આવેલ છે, ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, આરોપીઓને હસ્તગત અને તેમની તપાસ હાલ ચાલુ છે। કયા પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો સાહેબ? એ પ્રક્રિયા હાલ તપાસ ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે, વધુ વિગતે આગળ આપને જણાવું। સાહેબ, ઘટનાસ્થળની મુલાકાત લીધી, કેટલી ગાડીઓ મુલાકાત લીધેલી છે અને ત્યાંથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ એકદમ સંપૂર્ણ નિયંત્રણમાં છે, કેટલું ગાડીઓને નુકસાન બનાવવાની તે તપાસને। હું સંખેડા ગામમાં રહું છું અને જ્યાં મારા મિત્ર દ્વારા મને બાતમી મળી કે ગૌચર એટલે ગાયોનો ટેમ્પો કતલખાને જઈ રહ્યો છે, માટે હું ને મારા અમુક મિત્રો તે ટેમ્પાનો પીછો કરવા માટે અમે ત્યાંથી અમારા ગામથી નીકળ્યા, તો ડભોઈના અને સંખેડાના જેમ અમે બધા અમારા મિત્રો ભેગા થઈને ભેગા થયા અને ખબર પડી કે સિંધિયાપુરા ગામની અંદર ટેમ્પો લઈ જવામાં આવ્યો છે, માટે અમે પોલીસને જાણ કર્યા બાદ હું અને અમારા અમુક મિત્રો ત્યાં ગામની અંદર એન્ટર થયા અને જેમ એન્ટર થયા તેમ તરત જ સિંધિયાપુરા ગામની પબ્લિકે અમારા પર હુમલો કર્યો, અમને માર માર્યો અને મારી સોનાની ચેન પણ તોડી લેવામાં આવી। ત્યાં પોલીસ હોવા છતાં પોલીસ નિષ્ફળ રહી, અમને રક્ષણ મળ્યું નહીં કે ના ગાયનો ટેમ્પો મળ્યો અને આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે નથી। કેટલી પોલીસ હતી તમારી જોડે? પોલીસની એક આખી મોટી બસ પણ હતી, એક ગાડી પણ હતી, બે ગાડી હતી પોલીસની, એક મોટી બસ હતી, પોલીસવાળા ઘણા બધા હતા અને અમારા ગામવાળા બી છોકરાઓને બી ઘણો બધો માર મારવામાં આવ્યો છે, ઘણા બધા લોકોને વાગ્યું છે પણ મને વધારે ઈજા થઈ છે, તેમજ અમુક બીજા 2-3 જણને વધારે મારવામાં આવ્યું છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।